नमस्कार विद्यार्थी मित्रों, हार्दिक स्वागत है तमारु एजुकेशन इन गुजराती चैनल पर। आज आप टॉपिक है धोरण बे विषय कलोल चेप्टर 10। तेमनु नाम है काम करिए कलक कलक। तो पहलू आप जुए कि गीत गाव जुए बा पहला बाग में दौड़ी दौड़ी जाऊँ नाना छोड़वाने पाणी पाऊ 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 आंबानी डाड़े टहुके कोयलड़ी कोयलनी साथे गाऊ 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 फूलड़े फूलड़े उड़े पतंगिया हूँ तो एने पकड़वा जाऊ 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 हरियाणा बाग में नाचे छे मोरेलो मोरेलो बोले मैं आऊँ आऊँ आऊँ। हमें आप जुए बीजो पॉइंट छे वाचो अने साचो चित्र पसंद करी कोष्टक में क्रम लखो। तेमा आप जुए के पहलू छे के नाना छोड़वाने पाणी पाऊ, बीजा में छे आंबानी डाड़े टहुके कोयलड़ी, त्रीजो फूलड़े उड़े पतंगिया अने चौथो हरियाणा बाग में नाचे छे मोरेलो। तो आप जुए कि जे आ पेलू लखेलू छे कि नाना छोड़वाओने पाणी पाऊ, ते छेलू चित्र छे एटले आपणे छेला चित्रमां क्रम पेलो लखवानो आवशे। पछी बीजू आंबानी डाळे टहुके कोयलड़ी, तो छेलेथी जे बीजू चित्र छे तेमां आपणे क्रम नंबर बे आपशुं, कारण के ते आंबानुं चित्र दोरेलू छे अने कोयल छे त्यां बेठेली छे। पछीनुं त्रीजुं छे कि फूलड़े फूलड़े उड़े पतंगिया, तो जे आ गुलाबनું ચિત્ર પહેલું ચિત્ર છે તેમાં આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો, તો ગુલાબનું ફૂલ છે અને તેની ઉપર પતંગિયા ઉડે છે, અને ચોથું હરિયાળા બાગમાં નાચે છે મોરલો। તો જે આ ચિત્ર બીજું છે તેની જેની જે કોષ્ટક આપેલું છે તેમાં આપણે ક્રમ નંબર 4 આપીશું, કારણ કે તે ચિત્રમાં આપણે જોઈએ છીએ કે હરિયાળો બાગ છે અને મોર છે તે નાચે છે। હવે આપણે જોઈએ પોઈન્ટ 3 યોગ્ય રીતે જોડો। તેમાં પહેલું છે કે બાગમાં, તેમાં આવશે ત્રીજો ક્રમ દોડી જાઉં, બીજા ક્રમમાં છે છોડવાની, તો તેમાં આવશે પાંચમું પાણી પાઉં, ત્રીજું કોયલ સાથે, તેમાં પહેલું આવશે ગાઉં ગાઉં, ચોથું પતંગિયા પકડવા, તેમાં આવશે બીજું જાઉં જાઉં, પાંચમું છે મોરેલો બોલે, તેમાં આવશે ચોથું મેં આઉં। હવે આપણે જોઈએ પોઈન્ટ 4 છે સાચો વિકલ્પ પસંદ કરી કોષ્ટકમાં ખરાની નિશાની કરો અને પ્રશ્નનો ઉત્તર આખા વાક્યમાં લખો। તેમાં આપણે જોઈએ કે પ્રશ્ન પહેલો લખેલો છે, તેની સામે બે ચિત્ર આપેલા છે, તેમાં જે ચિત્ર સાચું હોય તેની સામે આપણે નીચે રાઈટની નિશાની કરવાની છે, અને વાક્યનો ઉત્તર છે તે આપણે પૂરા વાક્યમાં, પ્રશ્નનો ઉત્તર છે તે આપણે પૂરા વાક્યમાં લખવાનો છે। તેમાં આપણે જોઈએ કે પહેલો પ્રશ્ન છે કે ક્યાં દોડી જાઉં, તેમાં બે ચિત્ર આપેલા છે, એમાં પહેલું ચિત્ર છે તેની નીચે જે કોષ્ટક આપેલું છે તેમાં રાઈટની નિશાની કરવાની છે, અને પછી જવાબ લખવાનું છે કે બાગમાં દોડી જાઉં। પછીનું છે બીજું ચિત્ર, તેમાં આપણે પહેલાં પ્રશ્ન જોઈ લઈએ કે કોને પાણી પાઉં, તો તેમાં બે ચિત્ર આપેલા છે, એક કૂતરાનું છે અને બીજું છોડવાનું છે, તો જે છોડવાનું ચિત્ર છે તેની નીચે આપણે રાઈટની નિશાની કરવાની છે, અને પછી પૂરા વાક્યમાં જવાબ લખવાનો છે કે નાના છોડવાને પાણી પાઉં। હવે
હવે આપણે જોઈએ પ્રશ્ન ત્રીજો, કોની સાથે ગાઉં? તેમાં આપણે ચિત્ર જોઈએ તો બે ચિત્ર આપેલા છે, કોયલનું છે અને પોપટનું છે. તો જે કોયલવાળું ચિત્ર છે તેની નીચે આપણે રેટની નિશાની કરીશું અને પછી પૂરા વાક્યમાં જવાબ લખીશું કે કોયલ સાથે ગાઉં. હવે આપણે જોઈએ પ્રશ્ન ચોથો, કોને પકડવા જાઉં? તેમાં પણ બે ચિત્ર આપેલા છે, પેલું માછલીનું છે અને બીજું પતંગિયાનું છે. તો પતંગિયાનું ચિત્ર છે તેની નીચે આપણે રાઈટની નિશાની કરીશું અને જવાબ લખીશું કે પતંગિયા પકડવા જાઉં. પાંચમો પ્રશ્ન છે, મિત્ર સાથે વાતચીત કરો. તેમાં જોઈએ પહેલો પ્રશ્ન છે કે તમે બાગમાં શું શું કરો છો? તો આપણે છે તે આપણા મિત્ર સાથે વાત કરવાની છે કે તમે તમારા બાગમાં જાઓ છો ત્યાં શું શું કરો છો. તો તેનો જવાબ આવે કે અમે બાગમાં જઈએ છીએ ત્યારે બાગમાં રમીએ છીએ, નાસ્તો કરીએ છીએ અને મોજ મસ્તી કરીએ છીએ. બીજો પ્રશ્ન છે કે તમે કયા પક્ષીઓનો અવાજ ઓળખો છો? તેમાં જવાબ આવશે કે અમે મોર, ચકલી, પોપટ વગેરે પક્ષીઓના અવાજ ઓળખીએ છીએ. પ્રશ્ન ત્રીજો કે તમે કયા છોડવાઓને પાણી પાઓ છો? તો તેનો જવાબ આવશે કે અમે ગુલાબનો છોડ, ગલગોટાનો છોડ વગેરે છોડવાઓને પાણી પાઈએ છીએ. ચોથો પ્રશ્ન, તમને શું શું કરવું ગમે? તો તેમાં આવશે કે અમને અમારા મિત્ર સાથે રમવું ગમે, મમ્મી પપ્પા પાસે વાર્તા સાંભળવી ગમે વગેરે ગમે છે. પાંચમો પ્રશ્ન, તમે રિસેસમાં શું કરો છો? તેમનો જવાબ આવશે કે અમે રિસેસમાં નાસ્તો કરીએ છીએ. છઠ્ઠો પ્રશ્ન, તમે રજાના દિવસે શું કરો છો? જવાબ આવશે કે અમે રજાના દિવસે હોમવર્ક કરીએ છીએ, ફ્રેન્ડ સાથે ફરવા એટલે કે રમવા જઈએ છીએ અને મમ્મી પપ્પા સાથે ફરવા જઈએ છીએ. હવે આપણે જોઈએ પ્રશ્ન છ, કે નીચેના કામ તમે જાતે કરો છો કે કોઈ તમને મદદ કરે છે તે જોડીને બતાવો. તેમાં આપણે જોઈએ જે જાતે કામ કરતા હોય તે, કે દૂધ પીવું તે જાતે કરે છે, દફતર ધોવું તે કામ મમ્મી કરે છે, પછીનું છે પાણીની બોટલ ભરવી તે કામ જાતે કરીએ છીએ, બૂટ મોજા પહેરવા તે કામ પણ જાતે કરીએ છીએ, કપડાં પહેરવા તે કામ પણ જાતે કરીએ છીએ, લેસન કરવું તે કામ પણ જાતે કરીએ છીએ, મોઢું ધોવું તે કામ પણ જાતે કરીએ છીએ, પછીનું કપડાં ગોઠવવા તે કામ મમ્મી કરે છે, મમ્મી પાસે કરાવીએ છીએ, વાળ ઓળવા તે પણ આપણે મમ્મી પાસે કામ કરાવીએ છીએ, બ્રશ કરવું તે જાતે કરીએ છીએ, નહાવવું તે પણ જાતે કામ કરીએ છીએ, દફતર ગોઠવવું તે પણ જાતે જ કરીએ છીએ, નાસ્તાનો ડબ્બો ભરવું તે કામ મમ્મી કરે છે, જમવું તે કામ જાતે કરીએ છીએ. હવે આપણે જોઈએ પ્રશ્ન સાત, કે પ્રશ્ન છની યાદીમાં ન હોય તેવા ચાર કામ લખો. તેમાં આવશે સ્કૂલે મૂકવા જવું, વાર્તા સંભળાવવી, લેસન કરાવવું અને છોડને પાણી પીવડાવવું. પ્રશ્ન
आठमू छे के तमारा मित्रों क्या काम जाते करे छे ते पूछीने लखो। ते नमूनो छे ते आपेलो छे, ते आपणे जोईए नमूनो के सौम्य वाळ ओळे छे अने जाते ज बूट मोजा पहेरे छे। तेमां आपणे जोईए के नील અને નેહલ જાતે લેસન કરે છે, નીલ જાતે બ્રશ કરે છે, નીલ જાતે નહાય છે, નીલ જાતે પુસ્તક ગોઠવે છે, નીલ જાતે જમે છે, નીલ જાતે કપડાં ગોઠવે છે, નીલ જાતે નાના છોડને પાણી પીવડાવે છે। હવે આપણે જોઈએ પોઈન્ટ નવમો, નીચે આપેલા કામ તમારા ઘરમાં કોણ કરે છે તે લખો। તેમાં પહેલું જોઈએ કે કપડાં ધોવા, તે કામ કોણ કરે છે? કપડાં ધોવાનું કામ મમ્મી કરે છે। બીજું સફાઈ કરવી, હા સફાઈ કરવાનું કામ કોણ કરે છે? સફાઈ કરવાનું કામ પણ મમ્મી કરે છે। ત્રીજું ખરીદી કરવી, તે કામ પપ્પા કરે છે। ચોથું રમવા જવું, તે કામ ભાઈ બહેન કરે છે। પાંચમું છે વાર્તા સંભળાવવી, તે કામ દાદી કરે છે। છઠ્ઠું ગીતો સંભળાવવા, તે કામ પણ દાદી કરે છે। સાતમું નાસ્તો બનાવવો, તે કામ મમ્મી કરે છે। આઠમું રસોઈ બનાવવી, તે કામ પણ મમ્મી કરે છે। નવમું ઇસ્ત્રી કરવી, તે કામ મોટી બહેન કરે છે। દસમું પુસ્તકો ગોઠવવા, તે કામ ભાઈ બહેન કરે છે। અગિયારમું વાસણ ધોવા, તે કામ મમ્મી કરે છે। બારમું અનાજ વીણવું, તે કામ દાદી કરે છે। તેરમું બગીચામાં પાણી પાવું, તે કામ દાદા કરે છે। ચૌદમું પાણી ભરવું, તે કામ મોટી બહેન કરે છે। હવે આપણે જોઈએ પોઈન્ટ દસમું કે ઘરમાં તમે મમ્મીને કઈ કઈ રીતે મદદ કરો છો તે લખો। તેમાં જોઈએ નમૂનો આપ્યો છે, પહેલું રસોઈ બનાવવામાં, બીજું કપડાં ગોઠવવામાં, ત્રીજું સફાઈ કરવામાં, ચોથું છોડને પાણી પાવામાં, પાંચમું પાણી ભરવામાં, છઠ્ઠું પુસ્તક ગોઠવવામાં, સાતમું વાસણ ધોવામાં અને આઠમું અનાજ વીણવું। પોઈન્ટ અગિયારમો છે મિત્ર સાથે વાતચીત કરો। પહેલો પ્રશ્ન છે કે ઘરમાં મમ્મી ક્યાં ક્યાં કામ કરે છે? તેમનો જવાબ આવશે કે ઘરમાં મમ્મી રસોઈ બનાવે છે, કપડાં ધોવે છે વગેરે ઘરકામ કરે છે। બીજો પ્રશ્ન છે ઘરમાં પપ્પા ક્યાં ક્યાં કામ કરે છે? તેનો જવાબ આવશે કે ઘરમાં પપ્પા છે તે બજારમાંથી માલ સામાન લઈ આવે છે। ત્રીજો પ્રશ્ન છે કે તમે ઘરના ક્યાં ક્યાં કામ કરો છો? તેમાં આવશે કે હું મમ્મીને ઘરકામમાં મદદ કરું છું। ચોથો પ્રશ્ન, તમને ક્યાં ક્યાં કામ કરવા ગમે છે? પાંચમો પ્રશ્ન છે, તમને ક્યાં કામ કરવા ગમતા નથી? છઠ્ઠો પ્રશ્ન, તમે પડોશીના કામ કરો છો ક્યાં ક્યાં? હવે આપણે જોઈએ પોઈન્ટ બારનું કે પહેલાં શું પછી શું ક્રમમાં ગોઠવવું? તો તેમાં આપણે જોઈએ કે ઘરમાં પોતું કરવું, તો તેમાં બધાની પહેલાં આવશે ક્રમ એક ઉપર જે વચ્ચેનું ચિત્ર છે બાલટીવાળું, તે પછીનું બીજું છે કે બાલટી ભરવાની, જે ત્રીજા નંબર ઉપરનું ચિત્ર છે તે બીજા ક્રમમાં આવશે, અને પછી પોતું કરવું એટલે કે જે પહેલું ચિત્ર છે તે ક્રમ એમાં ત્રીજો આવશે। હવે આપણે જોઈએ બીજું શાક લેવા જવું, તો તેમાં જોઈએ
કે શાક લેવા જવા માટે બધાની પહેલાં આપણે થેલી લેવી જોઈએ. તો તેમાં જે બીજો નંબરનું ચિત્ર છે, વચ્ચેનું ચિત્ર છે, તેમાં ક્રમ પહેલો આવશે. પછીનું બીજું કે શાકભાજી લેવા જઈ છે, તેમાં જે પહેલા નંબર ઉપરનું ચિત્ર છે તેમાં ક્રમ બીજો આવશે. અને ત્રીજામાં જે ત્રીજા નંબર ઉપરનું ચિત્ર છે તેમાં ક્રમ ત્રીજો આવશે. પછીનું ચિત્ર પોઈન્ટ ત્રીજો છે, દફતર ભરવું. તેમાં જોઈએ, દફતર ભરવા માટે સૌપ્રથમ આપણે બેગ લેવું જોઈએ. તો જે ત્રીજા નંબરનું ચિત્ર છે તેમાં ક્રમ પહેલો આવશે. પછી આપણે બધા જ ચોપડાઓ છે તે બેગમાં ભરીએ છીએ. તો જે પહેલા નંબર ઉપરનું છે તેમાં ક્રમ બીજો આવશે. અને પછી દફતર ભરાઈ જાય એટલે દફતરને પેક કરવાનું, બંધ કરવાનું. તો જે વચ્ચેનું ચિત્ર છે તેમાં ક્રમ ત્રીજો આવશે. ચોથો પણ છે, રૂમાલ ધોવું. તેમાં આપણે જોઈએ, જે પહેલું ચિત્ર છે તેમાં જ પહેલો ક્રમ આવશે, બીજું ચિત્ર છે તેમાં બીજો ક્રમ આવશે, અને ત્રીજું ચિત્ર છે તેમાં ત્રીજો ક્રમ આવશે. હવે આપણે પોઈન્ટ 13મો જોઈએ કે ગીતમાં ખૂટતા શબ્દ લખો. તો તેમાં જોઈએ કે બા પહેલાં બાગમાં દોડી દોડી જાઉં, નાના છોડવાને પાણી પાઉં પાઉં પાઉં, આંબાની ડાળે ટહુકે કોયલડી, કોયલની સાથે ગાઉં ગાઉં ગાઉં, ફૂલડે ફૂલડે ઉડે પતંગિયા, હું તો એને પકડવા જાઉં જાઉં જાઉં, હરિયાળા બાગમાં નાચે છે મોરલો, મોરલો બોલે મેં આવું આવું આવું. 14મો પણ જોઈએ, વાંચો અને વાતચીતને આગળ વધારો. તેમાં આપણે જોઈએ, સાંજ પડી સૌ પક્ષીઓ પાછા આવ્યા, કોયલ કલકલ અને ચકલી ચકચક પણ પાછા આવ્યા, ઝાડ આખું ભરાઈ ગયું, કલબલ કલબલ કલકલ કેમ છે ચકચક, ચકચક કહે મજામાં, ચી ચી ચી, કલકલ કહે આજે શું કર્યું. પોઈન્ટ 15મો છે, વાર્તા કહો અને નાટકની જેમ ભજવો. તેમાં આપણે પહેલું જોઈએ, હું છું એક મરઘી, કામગરી મરઘી, કલક કલક કલક, મને જડ્યો છે ઘઉંનો દાણો, ઘઉંનો દાણો વાવશે કોણ, કલક કલક કલક. બીજું ચિત્ર જોઈએ, હાઉં હાઉં, હું શા માટે વાવું, હું નહીં વાવું, હાઉં વાવું. ત્રીજું ચિત્ર જોઈએ, મ્યાઉં મ્યાઉં, હું પણ નહીં વાવું, થાય તે કરી લો, મ્યાઉં મ્યાઉં. પછીનું ચિત્ર, હૂપ હૂપ, હું તો ઝાડ પર છું અને ખેતર નીચે, હું કેવી રીતે વાવું, હૂપ હૂપ. પછીનું ચિત્ર જોઈએ, ટેહુંક ટેહુંક, મારું કામ છે નાચવાનું, દાણો નહીં વાવવાનું, ટેહુંક ટેહુંક. 16મો પ્રશ્ન છે, નાટકમાં નીચેના પાત્રો કોણે ભજવ્યા તેમના નામ લખો. પણ 17, તેઓ શું કહે છે તે લખો. નમૂનો આપ્યો છે, તેમાં નમૂનો જોઈએ, ઘઉંનો દાણો વાવતી વખતે. તેમાં આવશે, મેં ઘઉંનો દાણો, એ ઘઉંનો દાણો વાવશે કોણ. પછી ઘઉં લણતી વખતે, એ ઘઉં લણશે કોણ. ઘઉં જુડતી વખતે, એ ઘઉં જુડશે કોણ. ઘઉં દળાવવા જતી વખતે, એ ઘઉં દળાવશે કોણ. રોટલી બનાવતી વખતે,
એ રોટલી બનાવશે કોણ? 18મો પોઈન્ટ છે, નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર લખો. તેમાં પ્રશ્ન પહેલો છે, મરઘીનું નામ શું હતું? તેમનો ઉત્તર, મરઘીનું નામ કર્મી હતું. બીજું, મરઘીને શું જડ્યું? તેમનો જવાબ છે, મરઘીને ઘઉંનો દાણો જડ્યો. ત્રીજો પ્રશ્ન, ઘઉં દળાવવા ક્યાં જવાય? તેમનો ઉત્તર છે, ઘઉં દળાવવા ઘંટીએ જવાય. ચોથો પ્રશ્ન, આ વાર્તામાં નહીં શબ્દ કેટલી વખત આવે છે? તેમનો ઉત્તર છે, આ વાર્તામાં નહીં શબ્દ 20 વખત આવે છે. પાંચમો પ્રશ્ન, વાર્તાનું શીર્ષક શું છે? તેમનો ઉત્તર છે, કામગરી મરઘી વાર્તાનું શીર્ષક છે. પોઈન્ટ 19મો જોઈએ, ચિત્ર જોઈ સમજી યોગ્ય ક્રમ આપો. પહેલું છે, મરઘીએ પહેલાં કોને અને પછી કોને કોને કહ્યું? તેમાં પહેલા ક્રમમાં આવશે કૂતરો, બીજામાં બિલાડી, ત્રીજામાં વાનર અને ચોથામાં મોર. બીજો પ્રશ્ન છે કે મરઘીએ લોટ બાંધ્યો પછી શું શું કર્યું? તેમાં આપણે જોઈએ કે જે છેલ્લું ચિત્ર છે તેમાં ક્રમ પહેલો આવશે, છેલ્લેથી બીજું છે તેમાં ક્રમ બીજો આવશે, પહેલું ચિત્ર છે તેમાં ક્રમ ત્રીજો આવશે અને બીજું ચિત્ર છે તેમાં ક્રમ ચોથો આવશે. ત્રીજો પોઈન્ટ છે, મરઘીએ ઘઉંનો દાણો વાવ્યો પછી શું શું કર્યું? તેમાં આપણે પહેલા ચિત્રમાં જોઈએ, પહેલો ક્રમ આવશે, પછી છેલ્લા ચિત્રમાં બીજો ક્રમ આવશે, બીજા ચિત્રમાં ત્રીજો ક્રમ આવશે અને ત્રીજા ચિત્રમાં ચોથો ક્રમ આવશે. હવે આપણે જોઈએ પોઈન્ટ 20મો, મરઘી કોની પાસે જશે તે શોધીને કોષ્ટકમાં લખો. તેમાં જોઈએ, એકવીસમો પોઈન્ટ છે, સાચા વાક્ય સામે ખરાની અને ખોટા વાક્ય સામે ખોટાને નિશાની કરી સાચા વાક્યને ફરીથી અને ખોટા વાક્યને સુધારીને લખવાનું છે. પહેલું વાક્ય છે, મરઘીનું નામ કલક હતું. તે વાક્ય છે તે ખોટું છે. તેમનું સાચું વાક્ય બનશે, મરઘીનું નામ કર્મી હતું. બીજું, મરઘીએ જુવારનો દાણો વાવ્યો. આ વિધાન ખોટું છે. સાચું વાક્ય બનશે, મરઘીએ ઘઉંનો દાણો વાવ્યો. ત્રીજું વાક્ય છે, છોડ પર લીલા કંચ પાંદડા આવ્યા. આ વિધાન સાચું છે. ચોથું જોઈએ કે ઘઉંના દાણા માથે ઊંબિયું દેખાય. આ વિધાન ખોટું છે. તેમાં આવશે, છોડની માથે ઊંબિયું દેખાય. પાંચમું છે, ઊંબિયોમાં બાજરી ભરાય. આ વિધાન ખોટું છે. તેમાં આવશે કે ઊંબિયોમાં ઘઉંના દાણા ભરાયા. છઠ્ઠું, મરઘીએ ઘઉં લણે લીધા. આ વિધાન સાચું છે. સાતમું, મોરલાએ ઘઉં ઝૂડી લીધા. આ વિધાન ખોટું છે. તેમાં સાચું વિધાન આવશે, મરઘીએ ઘઉં ઝૂડી લીધા. આઠમું વિધાન છે, મરઘી લોટ લઈ ઘંટીએ ગઈ. આ વિધાન ખોટું છે. તેમાં આવશે, મરઘી ઘઉં લઈને ઘંટીએ ગઈ. નવમું છે, મરઘીએ રોટલી વણી પછી લોટ બાંધ્યો. આ વિધાન પણ ખોટું છે. તેમાં આવશે કે મરઘીએ લોટ બાંધી રોટલી વણી. પછીનું આવશે, દસમું વિધાન છે, રોટલીમાં તેલની સુગંધ આવી. આ વિધાન ખોટું છે. તેમાં આવશે, રોટલીમાં ઘીની સુગંધ આવી. અગિયારમું વાક્ય છે કે સૂરજનો તડકો રોજ મરઘીને જોવા આવે. આ વિધાન ખોટું છે. તેમાં આવશે, સૂરજનો તડકો રોજ છોડને જોવા આવે. બારમું છે, મરઘી રોટલી ખાઈ ગઈ. આ વિધાન સાચું છે કે મરઘી રોટલી ખાઈ ગઈ. હવે આપણે જોઈએ પોઈન્ટ 22મો, કે નીચેના પ્રશ્નના ઉત્તર લખો.
प्रश्न पहलू छे मरघीए क्या क्या काम कर्या, तेमां पहलू आवशे मरघीए घऊंनो दाणो वाव्यो, मरघीए घऊं लणी लीधा, मरघीए घऊं ઝૂડી દીધા, મરઘીએ ઘઉં દળાવી લીધા, મરઘીએ ઘઉંની રોટલી બનાવી. હવે આપણે જોઈએ બીજો પ્રશ્ન છે કે સૂરજ રોજ શું કરવા આવે છે. તેમનો જવાબ આવશે મરઘીએ જે ઘઉંનો દાણો વાવ્યો તેમાંથી અંકુર ફૂટ્યો, અંકુર વધીને છોડ થયો, છોડ પર લીલા કચ્છ પાંદડા આવ્યા. સૂરજનો તડકો રોજ એ છોડ જોવા આવે. ત્રીજો પ્રશ્ન છે કે બિલાડીએ ઘઉં લણવા બાબતે શું કહ્યું. તેમનો ઉત્તર આવશે કે બિલાડીએ ઘઉં લણવા બાબતે કહ્યું હું નહીં લણું. ચોથો પ્રશ્ન મોરલાએ ઘઉં ઝૂડવા બાબતે શું કહ્યું. તેમનો ઉત્તર આવશે મોરલાએ કહ્યું હું નહીં ઝૂડું. પ્રશ્ન પાંચમો છે મરઘીએ જ રોટલી શા માટે ખાધી. તેમનો જવાબ છે મરઘીએ રોટલી બનાવવા માટે કેટલું કર્યું હતું, ઘરે મહેનત એની એકલીની જ હતી એટલે એણે જ ખાધી. છઠ્ઠો પ્રશ્ન શું શું ઉગાડી શકાય. તેમનો જવાબ છે ઘઉં, બાજરી, જુવાર, ચોખા, મગફળી વગેરે અનાજ, વિવિધ શાકભાજી, ફળો, ફૂલો ઉગાડી શકાય. સાતમો પ્રશ્ન શું શું દળાવી શકાય. તેમાં જોઈએ ઘઉં, ચોખા, બાજરી, જુવાર દળાવી શકાય. આઠમો પ્રશ્ન ઘઉંમાંથી શું શું બનાવી શકાય. તેમાં આવશે ઘઉંમાંથી રોટલી, ભાખરી, પૂરી, થેપલા વગેરે બનાવી શકાય. ત્રેવીસમું છે વાંચો, સમજો અને ખાલી જગ્યાને નીચે જગ્યાઓમાં નો ની નું ના લખી નીચેના વાક્ય છે તે પૂર્ણ કરો. તેમાં જોઈએ પહેલું છે વડનું એક ઝાડ, ઝાડની ટોચ પર માળું, આંબળામાં ચકલીના બે ઈંડા. ચોથું જોઈએ ઈંડાનો સફેદ રંગ. પાંચમું માળામાં ચકલીના બે બચ્ચા. અને છઠ્ઠું એક બચ્ચાની ચાંચ નાની. નીચે વાક્ય લખેલા છે કે વડનું એક ઝાડ હતું, ઝાડની ટોચ પર માળું હતું, માળામાં ચકલીના બે ઈંડા હતા. ચોથું ઈંડાનો રંગ સફેદ હતો. પાંચમું માળામાં ચકલીના બે બચ્ચા હતા. છઠ્ઠું એક બચ્ચાની ચાંચ નાની હતી. હવે પણ ચોવીસમું જોઈએ ચિત્ર જુઓ અને ચિત્રની વસ્તુઓ ખાલી જગ્યામાં ક્યાં આવશે તે સમજી અને લખો. તેમાં પણ નમૂનો આપેલો છે. તેમાં જોઈએ પહેલું કાવ્યાની ખુરશી, બીજું કાવ્યાનું પર્સ. તેમાં પહેલાં ઉપર જોઈએ કાવ્યાની ખુરશી, તેમાં આવશે માળા, વીંટી. પછીનું કાવ્યાનું પર્સ, ફ્રોક, દફતર. ત્રીજું કાવ્યાના ચશ્મા, રમકડા, મોજા. ચોથું કાવ્યાનો ગ્લાસ, દડો, કંપાસ. પોઈન્ટ પચીસમો છે ચિત્ર ધ્યાનથી જુઓ. છવ્વીસમો પોઈન્ટ પ્રશ્ન પચીસના ચિત્ર જોઈ એક વાક્ય લખો. નમૂનો આપેલો છે. તેમાં પહેલું છે વાક્ય હું બૂટ મોજા પહેરું છું. બીજું હું બ્રશ કરું છું. ત્રીજું હું ક્રિકેટ રમું છું. ચોથું હું વાંચું છું. પાંચમું હું છોડને પાણી પાઉં છું. છઠ્ઠું હું ચિત્ર દોરું છું. હવે આપણે જોઈએ પ્રશ્ન સત્યાવીસ કે પ્રશ્ન છવ્વીસમાં તમારા લખેલા વાક્યમાં બીજું વાક્ય ઉમેરીને લખો. તેમાં નમૂનો આપેલો છે. તેમાં જોઈએ પહેલું વાક્ય હતું હું બૂટ મોજા પહેરું છું. તેમાં આપણે બીજું વાક્ય ઉમેરવાનું છે કે પછી રમવા જાઉં છું. તેવી રીતે આપણે બધા જ વાક્ય લખવાના છે. તેમાં બીજું વાક્ય બનશે હું બ્રશ કરું છું, પછી નાસ્તો કરું છું.
त्रीजो हूँ क्रिकेट रमू छु, पछी फूटबॉल रमू छु। चौथो वाक्य हूँ वाँचू छु पछी रमवा जाऊँ छु। पाँचमो वाक्य हूँ छोड़ने पानी पाऊँ छु पछी फूल चूटू छु। छठो वाक्य हूँ चित्र में कलर करूँ छु पछी चित्र चोटाड़ू छु। पॉइंट 28મો છે અભિનય કરો ઓળખો અને લખો, તેમાં જોઈએ રોહન બ્રશ કરે છે, તેમાં આવશે રોહન બ્રશ કરે છે, પ્રિયા હાથ ધોવે છે, દર્શન કપડાં ધોવે છે, નવ્યા કચરો વાળે છે, સોહમ માથું ઓળે છે। પોઈન્ટ 29 વાંચો અને ઘરમાં તમને આવું કોણ કહે છે તે લખો, તેમાં જોઈએ શું શું કહે અને કોણ કોણ કહે। પેલું છે કે ચાલ ભણવા બેસ, આવું કોણ કહે, તો કે આવું પપ્પા કહે છે। હાથ ધોઈને જમવા બેસ, આવું કોણ કહે, તો કે આવું મમ્મી કહે છે। ટીવી બંધ કર, આવું કોણ કહે, આવું બહેન કહે છે। પછીનું છે બ્રશ બરાબર કર, આવું કોણ કહે, આવું મમ્મી કહે છે। મહેમાનને પાણી આપ, તેમ પણ મમ્મી કહે છે। ઓછું બોલ, તે ભાઈ કહે છે। વિચારીને લખ, તેમ શિક્ષક કહે છે। ચાવી ચાવીને જમ, તેમ પપ્પા કહે છે। તોફાન ન કર, તેમ બહેન કહે છે। શાંતિથી બેસ, તેમ શિક્ષક કહે છે। 30મો પોઈન્ટ જોઈએ કે કોણ શું કહે છે તેમની જેમ જ બોલું અને લખું, તેમાં જોઈએ નમૂનો આપેલો છે મમ્મી, મમ્મી કહે બેટા જિજ્ઞેશ હવે વાંચવા બેસ, પપ્પા કહે બેટા પ્રિયા હાથ ધોઈ જમવા બેસ, દાદા કહે સોહન ફૂલ છોડને પાણી પા, દાદી કહે નવ્યા વાર્તા સાંભળવા બેસ, ભાઈ કહે કાવ્યા મારી સાથે રમવા ચાલ, બહેન કહે ચાલ ભાઈ આપણે ફરવા જઈએ, શિક્ષક કહે રોહન સારા અક્ષરે લખજે। આપણે પોઈન્ટ 31મો જોઈએ ગીત ગાવું, તેમાં જોઈએ એક હતી છોટી, તેને બે ચોટી, છોટી ખાય રોટી તોય ન થાય મોટી, છોટી મોટી થાય નહીં સાયકલ શીખાય નહીં, છોટી સૌનું માને પહોંચી દવાખાને, ડૉક્ટર કહે દાળ ખૂબ ખા, છોટી કહે હા સાહેબ હા। હવે આપણે પોઈન્ટ 32મો જોઈએ કે ગીતના આધારે યોગ્ય વિકલ્પ પસંદ કરી કોષ્ટકમાં ખરાની નિશાની કરો, તેમાં જોઈએ પહેલું વાક્ય છે કે છોટીની કેટલી ચોટી, તેમાં આવશે બે, જે બીજું ચિત્ર છે તેના કોષ્ટકમાં આપણે રાઈટની નિશાની કરવાની છે। પછીનું છે છોટી શું ખાય, તેમાં ચિત્રમાં પેલું જે આપેલું છે રોટલીનું તેની સામે આપણે રાઈટની નિશાની કરવાની છે। ત્રીજું પોઈન્ટ છે શું શીખાય નહીં, તેમાં બીજું ચિત્ર છે સાયકલનું, તેમાં આવશે રાઈટની નિશાની। ચોથું છોટી ક્યાં પહોંચી, તેમાં જે પહેલું ચિત્ર દવાખાનાનું છે તેમની સામે રાઈટની નિશાની કરવાની છે। પાંચમું છે ડૉક્ટરે છોટીને શું ખાવાનું કહ્યું, તેમાં જે બીજું ચિત્ર દાળનું આપેલું છે તેની સામે આપણે રાઈટની નિશાની કરવાની છે। પોઈન્ટ 33મો છે મિત્ર સાથે વાતચીત કરો, તેમાં પહેલું છોટીને સાયકલ ક્યારે આવડશે, બીજું છોટીને જલ્દી મોટું થવું હોય તો તેણે શું કરવું જોઈએ, ત્રીજું વડીલોની સલાહ શા માટે માનવી જોઈએ,
चौथु डॉक्टरे छोटीने शी सलाह आपी। पांचमू डॉक्टरे छोटीने सलाह शा माटे आपी। पण चौत्रीसमू जोईए नमूना मुजब लखो। तेमां पहेलू छे शू रोज खवाय, तेमां आवशे रोटली, भाखरी, दाळ, भात, लीला शाकभाजी, कठोळ। બીજો પોઈન્ટ, શું ક્યારેક ખવાય, તેમાં આવશે પૂરી, ભજીયા, પાઉંભાજી, વડાપાઉં, પાણીપુરી, રગડા પેટીસ। શું ક્યારેય ન ખવાય, તેમાં આવશે સફરજનના બીજ। પોઈન્ટ 36માં જોઈએ નાડીસ નાડીસ, પહેલાં હાથ ધોઈ લે એવું તમને બધા ક્યારે કહે છે। તેમાં આવશે કે જ્યારે હું હાથ ધોયા વિના ફ્રીજને અડું છું ત્યારે, જ્યારે હું હાથ ધોયા વિના જમવા બેસું છું ત્યારે, જ્યારે હું હાથ ધોયા વિના મંદિરે જાઉં છું ત્યારે। પોઈન્ટ 37માં છે સંવાદ વાંચો, કોની વાત ગમે તેનું નામ લખો। તેમાં જોઈએ પેલું પાણીપુરી પાણીપુરી। તન્વી, મોઢામાં પાણી આવી ગયું। તરલા કહે કેમ? તન્વી કહે અવાજ ના સાંભળ્યો પાણીપુરી? તરલા કહે અરે હા, પણ બહારની ન ખવાય। તન્વી કેમ, એમાં શું? તરલા કહે પાણી કેવું વાપર્યું હોય તે કોને ખબર? તન્વી કહે એ જાણીને આપણે શું કામ છે? તરલા કહે અને બટાકા સડેલા હોય તો? તન્વી કહે ઓહો। તરલા કહે હાથ ધોયેલા હોય કે ન પણ હોય? તન્વી કહે ના ના, તો મારે ખાવી નથી। તરલા કહે ખૂબ સરસ, હવે તું ડાહી કહેવાય। કોની વાત ગમી, તન્વીની કે તરલાની? આપણે બીજો પોઈન્ટ જોઈએ, ચાવ્યા વગર કંઈ ખવાય, તેમાં આપણે જોઈએ મોહિત કહે નમસ્તે ડૉક્ટર સાહેબ। ડૉક્ટર સાહેબ કહે નમસ્તે મોહિત, શું થયું? મોહિત પેટમાં બહુ દુખે છે। ડૉક્ટર ઓકે, હું તપાસું છું। મમ્મી કહે સાહેબ મોહિત જમવામાં ખૂબ ઉતાવળ કરે છે। ડૉક્ટર કહે કેમ મોહિત? મોહિત કહે સાહેબ મોડું કેટલું થાય છે? મમ્મી કહે પૂરું ચાવતો જ નથી, ચાવ્યા વગર ઉતારી જ જાય છે। ડૉક્ટર કહે તો પછી ન પચેલા અન્નથી પેટમાં દુખે જ ને? મોહિત ચાવ્યા વગર કંઈ ખવાય? મોહિત કહે ના સાહેબ, હવે હું ભૂલ નહીં કરું। મમ્મી ખૂબ સરસ। મોહિત કહે શાંતિથી જમીશ અને ચાવીને જમીશ। તમને કોની વાત ગમી, મોહિતની, ડાક્ટરની કે મમ્મીની? તેમાં આવશે મોહિતની।